અહીં ખાલી જગ્યા વત્તા 1/16 બરાબર 3/2 આપેલ છે. વિડીયો અટકાવીને આ ખાલી જગ્યામાં શું જવાબ મળે તે ઉકેલવાનો પ્રયત્ન કરો. કઈ સંખ્યા વત્તા 1/16 બરાબર 3/12 મળે? ચાલો હવે સાથે મળીને ગણતરી કરીએ. ગણતરીને સરળ બનાવવા 1/16 અને 3/12 એક સામાન્ય છેદ મેળવીએ. તે માટે આ બંને છેદનો સામાન્ય અવયવી શોધવો પડે. સદનસીબે 16 એ 2 વડે વિભાજ્ય છે, જે પોતે પણ પોતાના વડે વિભાજ્ય છે, અથવા કહી શકાય કે 16 અને 2 નો લસા 16 છે. બીજા પણ સામાન્ય અવયવી મળે, પણ 16 એ લઘુત્તમ સામાન્ય અવયવી છે જે 2 અને 16 બંને વડે વિભાજ્ય છે. હવે આ સમીકરણને એ રીતે ફરીથી લખીએ જેમાં આ બંને અપૂર્ણાંકોના છેદમાં 16 મળે. આ અપૂર્ણાંકમાં તો 16 છે જ, માટે અહીં લખીએ ખાલી જગ્યા વત્તા 1/16 બરાબર, હવે 3/12 એવી સંખ્યા સ્વરૂપે લખીએ જેના છેદમાં 16 મળે. 2 પરથી 16 મેળવવા તેને 8 સાથે ગુણવું પડે, માટે અંશને પણ 8 સાથે ગુણવું પડે. આમ 3 × 8 બરાબર 24. હવે આપણે મનમાં પણ ગણતરી કરી શકીએ. ખાલી જગ્યા વત્તા 1/16 બરાબર 24/16. આપણે કહી શકીએ કે તે સંખ્યા કોઈ સંખ્યાના છેદમાં 16 જેટલી હશે. તો હવે કેટલાના છેદમાં 16 વત્તા 1/16 બરાબર 24/16 થાય? આમ તે મળે 23/16, અને તેમાં વધુ 1/16 ઉમેરતા તે 24/16 થાય. બીજી રીતે વિચારીએ તો આ પહેલા પદ પરથી જ કહી શકાય. જો ખાલી જગ્યા વત્તા 1/16 એ 3/12 બરાબર હોય તો આપણે કહી શકીએ કે ખાલી જગ્યા બરાબર 3/12 - 1/16 મળે. આમ આ રીતે પણ ગણી શકાય. જો ખાલી જગ્યા વત્તા 1/16 બરાબર 3/12 હોય તો ખાલી જગ્યા એ 3/12 - 1/16 ને બરાબર હોય. આપણે જાણીએ છીએ કે 3/12 એ 24/16 ને બરાબર છે, માટે 24/16 - 1/16 જે 23/16 ને બરાબર છે. વધુ એક ઉદાહરણ જોઈએ, તે થોડું અલગ છે. ખાલી જગ્યા 3/4 બરાબર 2/3 આપેલ છે. એક કરતા વધુ રીતે તે વિચારી શકાય. જો ખાલી જગ્યા 3/4 બરાબર 2/3 હોય તો આપણે કહી શકીએ કે ખાલી જગ્યા બરાબર 2/3 - 3/4 મળે. હવે તેનું પરિણામ શું મળે? ફરી એકવાર બંનેનો સામાન્ય છેદ મળે તે રીતે તેમને લખીએ. 3 અને 4 નો લઘુત્તમ સામાન્ય અવયવી શું મળે? તે માટે આપણે 4 ના અવયવીઓને જોઈએ. જ્યાં સુધી એવો અવયવી ન મળે જે 3 વડે પણ વિભાજ્ય હોય. 4 એ 3 વડે વિભાજ્ય નથી. 8 પણ 3 વડે વિભાજ્ય નથી. 12 એ 3 વડે વિભાજ્ય છે. ખરેખર તો બંનેનો ગુણાકાર કરવાથી જ 12 મળે. માટે આ બંને અપૂર્ણાંકને છેદમાં 12 મળે તે રીતે ફરીથી લખીએ. આમ કોઈ સંખ્યાના છેદમાં 12, હવે 3 પરથી 12 મેળવવા તેને 4 સાથે ગુણવું પડે, માટે અંશને પણ 4 સાથે ગુણીએ. આમ 2 × 4 બરાબર 8. 2/3 એ 8/12 ને સમાન છે, માટે 8/12 વત્તા, હવે 3/4 બરાબર કઈ સંખ્યાના છેદમાં 12? 4 પરથી 12 મેળવવા 3 સાથે ગુણવું પડે, માટે અંશને પણ 3 સાથે ગુણીએ. 3 × 9. હવે તેનું પરિણામ શું મળે? તેને બરાબર મળે 8/12 - 9/12. 8 વત્તા 9 = 17, માટે 17/12. આમ 17/12 ઓછા 3/4 બરાબર 2/3 મળે. હવે બીજી રીતે વિચારીએ તો આ પદને આ રીતે જ રાખીએ, માટે ખાલી જગ્યા ઓછા, પણ હવે આ બંને અપૂર્ણાંકના છેદ સમાન મળે તે રીતે ફરીથી લખીએ. આપણે જાણીએ છીએ કે બંનેનો સામાન્ય છેદ 12 છે. આપણે 24 કે તેના કરતા પણ કોઈ મોટી સંખ્યાનો ઉપયોગ કરી શકીએ, પણ તે લઘુત્તમ સામાન્ય અવયવી હોય તો ગણતરી ઝડપથી અને સહેલી થઈ જાય. માટે હવે 3/4 ને બદલે લખીએ 9/12 બરાબર 2/3 ને બદલે લખીએ 8/12. માટે હવે અહીં પણ એવી સંખ્યા મળે જેના છેદમાં 12 હોય. આમ કોઈ સંખ્યાના છેદમાં 12 માંથી 9/12 બાદ કરતા 8/12 મળે છે. હવે કહો કે કઈ સંખ્યામાંથી 9 બાદ કરતા 8 મળે? તો જવાબ છે 17. આમ અહીં તે સંખ્યા 17 હશે. તેથી 17/12 - 9/12 = 8/12 મળે. કોઈ પણ રીતે ખાલી જગ્યાનો જવાબ મળે 17/12.